ગુજરાતનો ઇતિહાસ જાણવાના સાધનોની ચર્ચા કરતા હતા. ગયા લેક્ચરની અંદર સાધન એટલે શું, ટૂલ્સ એટલે શું અને કયા કયા પ્રકારના સાધનો હોઈ શકે એની વાત કરી હતી. એમાં આપણે અભ્યાસક્રમની અંદર પુરાતત્વીય સાધનો, અવશેષીય સાધનો, આ ઉપરાંત સિક્કાશાસ્ત્ર અને સાહિત્યિક સાધનોની ચર્ચા કરવાની છે. તો ગયા લેક્ચરમાં પુરાતત્વીય સાધન એટલે શું, એનો સમયગાળો કયો હતો અને ગુજરાતનો ઇતિહાસ જાણવા માટે સાધનોનું શું મહત્ત્વ છે, કયા માધ્યમથી આપણે ટૂલ્સના માધ્યમથી ઇતિહાસને પ્રમાણભૂત કરી શકીએ એની વાત કરતા હતા. આજે મિત્રો પુરાતત્વીય સાધન એટલે શું અને એ સમયનો એટલે કે મૈત્રક સમયના પુરાતત્વીય સાધનો કયા પ્રકારના મળી આવ્યા છે, એ માટીના રમકડા હોય, જૂના અવશેષો હોય, એ સમયના તળાવો હોય, જળાશયો હોય, કિલ્લાઓ હોય, જેના માધ્યમથી આપણે ગુજરાતના ઇતિહાસને પ્રમાણભૂત કરવાના છીએ એની આછી માહિતી આપવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો આપણે ગયા લેક્ચરમાં એ વાત કરી હતી કે ભાઈ ઇતિહાસનું આલેખન કે સંશોધન આધારભૂત સાધન સામગ્રી વગર થઈ શકતું નથી. એટલે કે આપણે એ વાત કરી હતી કે ભૂતકાળની ઘટનાઓને વાગોળવી હોય, વર્તમાનની અંદર એના તથ્યો જાણવા હોય તો ભૂતકાળ તરફ ઇતિહાસકારે દ્રષ્ટિ કરવી પડે. એમાં કોઈ ડોક્યુમેન્ટને તપાસ્યા વગર, આધાર પુરાવા વગર એ વસ્તુ નક્કર છે એવું આપણે માની શકતા નથી. ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેના સાધનોમાં આપણે ઈસવીસન પૂર્વે 300 ઈસવીસન 1300 સુધી એટલે કે 16મી સદીનો સમયગાળો જે છે એના પ્રમાણભૂત ઇતિહાસના કેટલાક અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. તેમાં આજે આપણે મૈત્રક યુગ એટલે કે જેનો સમયગાળો 470-789 છે અને એના પછીનો અનુમૈત્રક યુગ એટલે કે ઈસવીસન 746-942 જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન ગુજરાતનો પ્રમાણભૂત ઇતિહાસ જાણવા માટે આપણા ઇતિહાસકારોએ જે પ્રયત્નો કર્યા હતા એ પ્રયત્નોને આજે આપની સમક્ષ મૂકવા માટેનો પ્રયાસ છે. મિત્રો ગયા લેક્ચરમાં આપણે એ વાત કરી હતી કે ભાઈ 16મી સદીના પ્રારંભકાળ દરમિયાન આ બધી વસ્તુની શરૂઆત થઈ ગઈ હતી, ક્રમશઃ લિપિબદ્ધ ઇતિહાસ લખવાની શરૂઆત થઈ ગઈ હતી. એ સમયના આપણા ઇતિહાસકારોએ ઇતિહાસનું સંશોધન કઈ રીતે થઈ શકે એ માટે યુરોપની પ્રજા પણ ભારતની અંદર આવેલી અને ગુજરાતની અંદર આવી અને સંશોધન કઈ રીતે થઈ શકે એ દિશામાં પ્રકાશ પાડ્યો હતો. હવે પુરાતત્વીય સાધનો એટલે શું, અવશેષીય સાધનો એટલે શું, તો એની વ્યાખ્યા આપણે આ રીતે કરતા હતા કે ભાઈ પ્રાચીન સમયનો ઇતિહાસ જાણવા માટેની આધારભૂત સાધન સામગ્રીમાં પુરાતત્વીય અવશેષો એટલે કે પહેલાંની જે માહિતી આપતા સાધનો હોય એ સાધનોને આપણે પુરાતત્વીય સાધનો તરીકે ઓળખીએ છીએ. બીજી આપણે સિમ્પલ વ્યાખ્યા એ પણ આપી હતી કે પુરા એટલે પહેલાનું, પહેલાના સમયની જે માહિતી આપણને મળી આવતી હોય અને એના આધારે પહેલાના સમયની લોક સંસ્કૃતિ કેવી હતી, પહેલાના સમયના લોકો કેવા હતા, એમનો ખોરાક કેવો હતો, એમનું ટ્રેડિશનલ કેવું હતું એ જાણવા માટેનો આધારભૂત સાધનોથી પ્રયત્ન કરીએ. આવા દરેક અવશેષોને પુરાતત્વીય સાધનો અથવા અવશેષીય સાધનો તરીકે આપણે ઓળખીએ છીએ. હવે સામાન્ય રીતે પુરાતત્વનો અર્થ એવો થાય કે પ્રાચીન જૂની વસ્તુ. હવે આ બધી વસ્તુઓને લિપિબદ્ધ કરવા માટે, એકત્રિત કરવા માટે ઇતિહાસકારોએ કેટલીક જગ્યાએ વિજ્ઞાનનો પણ સહારો લીધો છે. કોઈ પણ વસ્તુ હોય એને આપણે ડાયરેક્ટ ના કહી શકીએ કે ભાઈ આ સમયનું છે, પણ એનું પૃથ્થકરણ થાય, એનો પ્રયોગ થાય, ઇતિહાસકારો એને અલગ અલગ દ્રષ્ટિથી જુએ અને ત્યાર પછી મત ઉપર આવે કે ભાઈ આ વસ્તુ આ સમયની છે, એ સમયમાં હિન્દુ ધર્મનું શું મહત્વ હતું, બીજા ધર્મોનો શું પ્રભાવ હતો, તો એ સમયના જે કેટલાક નમૂનાઓ આપણને મળી આવ્યા છે એની વાત કરીએ. તો મિત્રો આપ જાણો છો એ મુજબ ગુજરાતના મૈત્રકકાળ અને આયન મૈત્રકકાળના સમયમાં ખાસ કરી અને જે તે વિસ્તારમાંથી ધાતુ અને માટીના કેટલાક નમૂનાઓ, મુદ્રાઓ મળી આવી છે અને એના આધારે આપણે એ સમયનો ઇતિહાસ જાણવા માટેનો પ્રયત્ન કરીશું. હવે તમારા મગજમાં બીજો પ્રશ્ન થાય કે ભાઈ ગુજરાતની અંદર અને ભારતની અંદર આ પુરાતત્વની શોધ કઈ રીતે થઈ? તો આપને ખબર છે કે યુરોપમાંથી સૌપ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ નામના વ્યક્તિ 1862 અંદર આવેલા અને એમણે પુરાતત્વ ખાતાના નિયામક તરીકે
એ સમયના કનિંગહામ નામના વ્યક્તિની નિમણૂક કરેલી. એક બે વાક્યની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ સૌ પ્રથમ જે પ્રથમ 22 વર્ષ કોણ આવ્યા હતા, તો આપણે કહી શકીએ કે લોર્ડ કેનિંગ. અને પુરાતત્વ ખાતાની શરૂઆત ક્યારે થઈ હતી, તો એનો સમયગાળો હતો 1862. એમને પુરાતત્વ ખાતાના નિયામક તરીકે કનિંગહામ નામના વ્યક્તિની નિમણૂક કરી હતી. એમના પ્રયત્નોથી સંશોધનની શરૂઆત થઈ હતી. અને ગુજરાતની વાત હું કરું તો ઈસવીસન 1893ની અંદર બ્રુસ્કુટ નામનો એક સંશોધક હતો, જેને આપણા ગુજરાતની અંદર કોટ અને પીઠામણી કે જે બંને વિસ્તાર હાલ મહેસાણાની અંદર આવેલો છે, અને એની આજુબાજુના જે ગામડાઓ હતા ત્યાં ઉત્ખલન કરી અને પુરાતત્વીય અવશેષો સૌ પ્રથમ શોધ્યા હતા. તો બીજો પણ એક એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ બ્રુસ્કુટ નામના વ્યક્તિએ ગુજરાતની અંદર કયા વિસ્તારમાં સૌ પ્રથમ સંશોધનની શોધ કરી હતી, તો તમારે લખી શકાય કોટ અને પેઠામણી. તો આ રીતે ગુજરાતના ગામડાઓની સૌ પ્રથમ પુરાતત્વીય ખાતા દ્વારા ચોક્કસ પદ્ધતિથી શરૂઆત થઈ. ત્યારબાદ આપ સમજો છો એ મુજબ ડૉક્ટર સાકળિયા સાહેબ, પ્રો જુનર સાહેબ, રંગનાથ રાવ, સુબ્બારાવ આ બધા જ લોકોએ ક્રમશઃ સંશોધનની પ્રક્રિયા ચાલુ રાખી. વર્તમાન સમયમાં પણ આપ જેવા વિદ્યાર્થીઓ પણ સંશોધન કરો છો, અને આ રીતે આ વસ્તુને પ્રમાણભૂત થવા લાગી. એ સમયના મંદિરો, મઠો, કિલ્લાઓ, જળાશયો આ બધું શોધી અને એ સમયની લોક સંસ્કૃતિને મિત્રો આપણે જાણવા માટેનો પ્રયત્ન કર્યો હતો. હવે મૈત્રકકાલ અને અનુમૈત્રકકાલની મેં આગળ વાત કરી. આ સમયગાળા દરમિયાન સૌથી વધારે કોઈ સાધનો મળ્યા હોય તો માટીના સાધનો મળ્યા છે. તમને ખબર છે કે પહેલાના લોકો વાસણની અંદર જીવન જરૂરી દરેક જગ્યાએ માટીના સાધનોનો ઉપયોગ વધારે કરતા હતા. તો આવા જે સાધનો આપણને પ્રાપ્ત થયા છે એમાં માટીના સાધનોમાં માટીના વાસણો, રમકડાઓ, ઈંટો, પૂતળીઓ, માટીના વિવિધ પ્રકારના ઠીકરાઓ, આવા અવશેષો ઉપરથી આપણે એવું જાણી શકીએ કે એ સમયમાં લોકો ગૃહ જીવનની અંદર, પોતાના વ્યવહારિક જીવનની અંદર ખાસ કરી, અને હાલ જે સમયની અંદર તમે સ્ટીલ ઉપર ગયા છો, નોનસ્ટિક પર આવ્યા છો, એની જગ્યાએ ઘરની અંદર માટીના વાસણોનો વિશેષ ઉપયોગ થતો હતો. એ સમયમાં મિત્રો વડોદરા, દ્વારકા, અકોટા, સોમનાથ, શામળાજી અને વડનગરથી આવા કેટલાક પ્રાચીન નમૂનાઓ મળ્યા છે. માટીના રમકડાઓમાં પૂતળીઓ, મણકા, ઈંટો અને ખાસ કરી અને આ બધી વસ્તુ કારવણ અને અકોટા નામનો જે વડોદરા આજુબાજુનો વિસ્તાર છે ત્યાંથી એના પુષ્કળ નમૂનાઓ આપણને મળ્યા છે. આ ઉપરાંત એ સમયના લોકો માટીમાંથી વિવિધ પ્રતિમાઓ પણ બનાવતા, જેવી કે નીલગાય, ભેંસ, હાથી, ઘેટા, માટીનું ગાડું, વિવિધ પ્રકારના દીવાઓ, શીશીઓ, આવા વિવિધ નમૂનાઓ એ સમયમાં ખણખોજ કરવાથી, પ્રયત્ન કરવાથી આપણને મળ્યા છે. માટીના વાસણ સાથે સાથે કેટલીક જગ્યાએ પથ્થરના પણ અવશેષો મળ્યા છે. તો એ સમયની ઘંટી, દળનું દળવા માટેની તમને ખબર છે તેવી કેટલીક ઘંટીઓના પણ નમૂના મળ્યા છે. ગોળ અને અષ્ટકોણ આકારના કેટલાક મણકાઓ પણ મળ્યા છે. તો આવા વિવિધ મણકાઓ અને ઘંટીઓના માધ્યમથી પણ આપણે કહી શકીએ કે મૈત્રક સમય દરમિયાન એ સમયના લોકો માટીના સાધનો સાથે સાથે પથ્થરના ઓજારોનો પણ ઉપયોગ કરતા હતા. ધાતુની વાત કરીએ તો એ સમયમાં મુખ્યત્વે લોખંડ જેવું ધાતુ હતું, એવું જ આમ તો બધા ધાતુનો ઉપયોગ થતો હતો, પણ જે અવશેષો મળ્યા છે એમાં લોખંડના ખીલાઓ ખોદકામથી મળ્યા છે. આ ઉપરાંત તાંબાની પણ કેટલીક શિલ્પકૃતિઓ એ સમયમાં મળી છે. આજની તારીખમાં પણ તમે મિત્રો વડોદરા અકોટા જે મ્યુઝિયમ છે, જો અકોટાની જે જૈન પ્રતિમા છે એ એનો ઉત્તમ નમૂનો છે. મૈત્રક સમયનો ઉત્તમ નમૂનો તમારે જોવો હોય તો અકોટાનું જૈન પ્રતિમાનું જે નમૂનો છે એ એકદમ પ્રખ્યાત છે. આ ઉપરાંત તાંબા અને ચાંદીના કેટલાક સિક્કાઓ પણ મળ્યા છે. તો આ ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ સમયના એટલે કે મૈત્રક સમય દરમિયાન ધાતુની અંદર મુખ્યત્વે લોખંડ, આ ઉપરાંત ચાંદી, તાંબુ આવા ધાતુઓનો ઉપયોગ થતો હતો. એ સમયના લોકો શંખ અને છીપલા, તમને ખબર છે કે દરિયાઈ વસ્તુ છે, તો શંખ અને છીપલાઓનું પણ વિવિધ બંગડીઓ બનાવવા માટે, મણકા બનાવવા માટે એનો ઉપયોગ થતો હતો. હવે બીજી મિત્રો એ જગ્યાએ એવું કહી શકાય કે આ સમયગાળા દરમિયાન કોઈક જગ્યાએ કાચનો પણ ઉપયોગ થતો હતો. તો આવા વિવિધ નમૂનાઓના માધ્યમથી આપણે મૈત્રક સમયનો
એ સમયનો પ્રમાણભૂત ઇતિહાસ જાણવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. તો આવા સંપૂર્ણ સાધનોને પુરાતત્વીય સાધનો અથવા અવશેષીય સાધનો તરીકે ઓળખીએ છીએ. ફરીથી મારે કહેવું હોય તેવું કહી શકાય કે મૈત્રક અને અનુમૈત્રક સમયનો પહેલાનો ઇતિહાસ જાણવા માટે, એ ઇતિહાસને પ્રમાણભૂત કરવા માટે આપણે એ સમયના મંદિરો, મસ્જિદો, દરગાહો, જળાશયો, માટીના વાસણો, પથ્થરની ઘંટીઓ, શિલ્પકૃતિઓ આ બધી વસ્તુના માધ્યમથી આપણા ઇતિહાસકારોએ સંશોધન કરી અને જે વસ્તુઓ આપણને આપી છે એના આધારે આપણે ગુજરાતનો પ્રમાણભૂત ઇતિહાસ જાણી શકીએ છીએ. તમારા આજના પ્રયત્નથી ઇતિહાસ જાણવાના સાધનો પૈકી આપને એ વસ્તુ મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે પુરાતત્વીય સાધન એટલે પહેલાંની માહિતી આપતું, જૂની માહિતી આપતું, એ જમીનમાંથી ખોદકામ કરવાથી, ઉત્ખનન કરવાથી જે અવશેષો મળે આવા સાધનોને આપણે પુરાતત્વીય સાધનો તરીકે ઓળખીએ છીએ. મિત્રો, મારી વાત આપને ગમી હશે, પુરાતત્વીય સાધન એટલે શું એની આછી માહિતી આપી છે, આપને ગમી હોય તો આગળના વિદ્યાર્થી સુધી શેર કરશો. આભાર.